ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાન વિભાગ ચાર ભાષાની જાણકારી એમાં આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત કે એક પ્રશ્ન પર અરે એક અક્ષર પર ખોટું કરી વાક્યને અર્થપૂર્ણ બનાવો. હવે એમાં પહેલું છે, એક તમને ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે. જો એક નંબર કે કાબર પૂર ઝડપે દોડે છે, બરાબર. તો હવે જો બ બ કાબર લખેલું છે, બરાબર. એમાં બ પર ખોટું કરી જો એટલે જવાબ શું આવશે, કાર વંચાય, એટલે કાર પૂર ઝડપે દોડે છે. એવું જ આપણે જોઈએ બે નંબર કે ચરણ પંખીઓને નખાય છે. હવે એમાં ર છે, જોયું તમે, ર એ ચેકી નાખવાનું એટલે શું વંચાશે, અણ ચ અણ શું આવશે, ચણ. એટલે ર પર ચેકો મારી દેવાનો, ર ને ચેકી નાખવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે કચ્છ જિલ્લે એટલે વંચાશે શું, કે ચણ પંખીઓને નખાય છે. પછી કચ્છ ત્રણ નંબર, કચ્છ જિલ્લામાં રમણ આવેલું છે. હવે અહીં જુઓ, કચ્છ જિલ્લામાં રમણ, રમણના મ શબ્દ શું કરવાનો છે, એને ચેકી નાખવાનો છે, બરાબર. એટલે કે આવશે કે કચ્છ જિલ્લામાં રણ આવેલું છે, બરાબર. ત્યાર પછી ચાર નંબર કે આપણે નાયકથી શ્વાસ લઈએ છીએ, નાયકથી શ્વાસ લેતા નથી, આપણે શાનાથી શ્વાસ લઈએ છીએ, નાકથી. તો એમાં ય જે અક્ષર છે એને શું કરવાનું, ચેકી નાખવાનો છે. આ જે ય અક્ષર છે, બરાબર. હવે આપણે શું વંચાશે વાક્ય, કે આપણે નાકથી શ્વાસ લઈએ છીએ. પછી મફત આપવો એ આપણી ફરજ છે, હા. તો એમાં શું આવશે, ફ જે છે ખરે ને, ફ ફને શું કરવાનું, ચેકી નાખવાનો છે. એટલે વંચાશે શું, મત આપવો એ આપણી ફરજ છે. પછી છ નંબર, મકાન હોય તો માળવે જવાય, મકાન ના આવે તો શું, કા શબ્દને ચેકી નાખવાનો છે. એટલે વંચાશે શું, કે મન હોય તો માળવે જવાય. હવે માથામાં વાદળ હોય છે, બરાબર. હવે એમાં શું હોય છે, વાદળ શબ્દ ના આવે પણ શું હોય, માથામાં દ જે ખરો ને દ એ ચેકી નાખો, એટલે વંચાશે શું, કે માથામાં વાળ હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે વધુ વૃક્ષો વચનમાં જોવા મળે છે. હવે ચ શું કરવાનું છે, એને ચેકી નાખો, એટલે વધુ વૃક્ષો ક્યાં જોવા મળે છે, વનમાં, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે આગળ કે કવરનો અર્થ હાથ થાય, બરાબર. તો એમાં શું આવશે, કે કરનો અર્થ હાથ થાય, એમાં જે વ જે ખરો ને એને શું કરવાનું છે, ચેકી નાખવાનું છે. આ રીતના કે કરનો અર્થ હાથ થાય, કે મરણ એ વજનનો એકમ છે, બરાબર. એમાં શું આવશે, ર જે ખરો ને એને શું કરવાનું છે, ચેકી નાખવાનો છે. તો વંચાશે શું, કે મણ એ વજનનો એકમ છે. ત્યાર પછી આગળ જોઈએ કે ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ શું છે. હવે પ્રશ્ન આઠ નંબર કે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો. પહેલું છે કે ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ શું છે. હવે હવે તમે ગુજરાતીમાં તમને શીખવાડ્યું છે, આ નામ તમે વારે ઘડીએ સાંભળ્યું પણ હશે. હવે એ પણ એક કવિ છે, ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ એમ શું આવશે, ઉપનામ મધુરમ. ત્યાર પછી બે નંબર કે જ્યોતિન્દ્ર દવેની એક હાસ્ય વાર્તાનું નામ લખો, બરાબર. શરદીના પ્રતાપો, જવાબ આવશે શું, શરદીના પ્રતાપો. લગભગ આ જ્યોતિન્દ્ર દવે સાતથી ધોરણ સાતથી નવની પાઠ્યપુસ્તકની અંદર તમને આ લેખકની એક કૃતિ જોવા મળશે તમને, બરાબર. એમાં શરદીના પ્રતાપો એક નામ છે. ત્યાર પછી રાત્રિના અંધકારમાં ટમટમતા જીવડાને શું કહે, તમે બધાએ આ જોયેલું છે, બરાબર. તેને શું કહેવાય, આગિયો, શું કહેવાય, જે ચોમાસામાં વધારે જોવા મળે છે. જેના સ્પર્શ માત્રથી લોખંડની વસ્તુ સોનાની બને તેવો મણી, તો જવાબમાં આવશે પારસ મણી. હવે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે, આ પણ તમે શીખી ગયા છો, બરાબર, સમાજ વિદ્યાની અંદર. તો જવાબ આવશે અમરકંટક. ત્યાર પછી છ નંબર કે અમારા રાષ્ટ્રીય ફૂલ કોણ સા હે, તો બધાને ખબર છે રાષ્ટ્રીય ફૂલ કયું છે, કમળ. પછી સાત નંબર કે વિસ્ફોટક પદાર્થ ભરકર બનાયા હુઆ ગોલા ક્યાં હે, તો શું આવશે જવાબ, કાતુઆ. શું આવે, કાતુઆ. વિસ્ફોટ આમ તો બોમ્બ આવે પણ એને હિન્દીમાં કાતુઆ કહેવાય. ત્યાર પછી કાકા કૌવા માટેનો હિન્દી શબ્દ જણાવો. અરે સોરી, આપણે વિસ્ફોટક પદાર્થ ભરકર બનાયા હુઆ ગોલા ક્યાં, તો બમ આવે જવાબ, અને કાકા કૌવા માટેનો હિન્દી શબ્દ.
હવે કાકા કહેવા માટેનો હિન્દી શબ્દ શું કહેવાય? કાતુઆ. શું કહેવાય? કાતુઆ. ત્યાર પછી 9 નંબર, ધ કાવ ઇઝ બ્લેક બટ ડવ ઇઝ વ્હાઈટ. હવે આનું ગુજરાતી થાય કે કાય ગાયનો ગાયનો કલર બ્લેક છે, એટલે કાળો છે, પણ બતક કેવા રંગનું હોય? ડવ એટલે બતક, બતક કયા રંગનું? વ્હાઈટ રંગનું જ હોય. ત્યાર પછી જુઓ 10 નંબર, કે વેજીટેબલ્સ મેક અઝ હેલ્ધી, એન્ડ જવાબમાં આવશે વાઇસ. હા, ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન 9, કે નીચેના પ્રશ્નના સાચા ક્રમ જવાબનો ક્રમ લખો. હવે પહેલું કયું છે? બરાબર, તો એમાં પહેલું આવશે કે ભણતરના શરૂઆતના ધોરણે ચાલતી હોય તેવી શાળા કઈ? તો કઈ આવે? પહેલી શાળા. નીચે 3 વિકલ્પ આપેલા છે, બરાબર. એમાં શું આવશે જવાબ? બી, પ્રાથમિક શાળા. શું આવે જવાબ? બી, પ્રાથમિક શાળા. ચલો પછી આગળ, કે જુદા જુદા ચિત્રો સાથે વાર્તાની સમજ આપવી, એટલે જુદા જુદા ચિત્રો સાથે વાર્તાની સમજ આપી, એટલે શું આવશે જવાબ? ચિત્ર વાર્તા. શું આવે જવાબ? ચિત્ર વાર્તા. પછી 3 નંબર, અતિ વહલું મનગમતું નો સમાનાર્થી શબ્દ. અતિ વહલું એટલે શું થાય? જવાબમાં આવશે બી, પ્રિય. બરાબર, આ પ્રિય આવશે. ત્યાર પછી સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, વૃક્ષો શેના અંશો છે? બરાબર, તો જવાબમાં આવશે શું આવે જવાબમાં? કુદરતના. શું આવે જવાબ? કુદરતના. ત્યાર પછી 5 નંબર, અહો પછી ઉદ્ગાર ચિહ્ન, કેટલા સુંદર કેટલો સુંદર બગીચો, ફરી પાછું ઉદ્ગાર ચિહ્ન. આ વાક્યમાં કયું વિરામ ચિહ્ન વપરાયું છે? તો જવાબમાં આવશે ઉદ્ગાર ચિહ્ન. શું આવે? ઉદ્ગાર ચિહ્ન. આ જે છે એને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. બરાબર. ત્યાર પછી 6 નંબર, જે ગિરનાર ઊંચો પર્વત છે, આ વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા તરીકે છે? તો હવે ગિરનાર ઊંચો પર્વત છે, હા, એની માટે સંજ્ઞા તરીકે વપરાતો શબ્દ કયો? ગિરનાર. જવાબમાં આવશે બી, ગિરનાર. ત્યાર પછી સુંદર શબ્દનો વિરોધી અર્થ. સુંદર, સુંદરનો શું થાય? રૂપાળું. શું થાય? રૂપાળું. ત્યાર પછી આંખો કા તારા મુહાવરે કા અર્થ ક્યાં હોતા હૈ? ક્યાં હૈ? તો આંખો કા તારા એટલે કે બહુત પ્યારા, એનો જવાબ આવશે, જવાબમાં આવશે સી, બહુત પ્યારા. પછી ઇનમે કોનસા રામાયણ કા પાત્ર નહીં હૈ? તો જો નીચે શું આવશે? બી આવે, દુર્યોધન. દુર્યોધન એ શાનું પાત્ર છે? મહાભારતનું પાત્ર છે. અને જવાબમાં આવશે રામાયણનું પાત્ર નથી દુર્યોધન. પછી આદુ માટે કયો હિન્દી શબ્દ વપરાય છે? હવે આદુ માટે, હવે આદુ માટે શું આવશે જવાબ? અદરક. શું આવે જવાબ? અદરક. પછી કૂદકો મારો શબ્દ માટે અંગ્રેજી શબ્દ કયો? હવે કૂદકો, કૂદકો એટલે જમ્પ, જમ્પ થાય. શું થાય? JUMP. સી આવે. ત્યાર પછી રિવિઝન શબ્દનો ગુજરાતી અર્થ શું છે? તો રિવિઝન, રિવિઝન એટલે શું થાય? ગુજરાતી શબ્દ પુનરાવર્તન. ત્યાર પછી કાર, ટાઈગર, પેરોટ અને ક્રો માં કયો અક્ષર સમાન છે? તો બધામાં જો શું આવેલું છે? આર આવેલો છે. શું આવેલો છે? આર. આર અક્ષર છે, કોમન છે, એટલે કે સમાન છે. પછી અંગ્રેજી આલ્ફાબેટમાં કેટલા મૂળાક્ષરો છે? આ વાત તો તમને શીખવાડ્યું છે અંગ્રેજીના પીરિયડની અંદર કે કેટલા મૂળાક્ષરો આવેલા છે. તો જવાબમાં આવશે 26. શું આવે જવાબમાં? 26. ત્યાર પછી ABCEZMNSTVQRDFGIJLKPOUWX. અહીંયા આલ્ફાબેટનો કયો મૂળાક્ષર? અહીંયા ABCDમાં એક મૂળાક્ષર નથી. તો કયો મૂળાક્ષર નથી? એચ નથી. કયો નથી? એચ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન 9 અને પ્રશ્ન 7 અને 8 અને 9ના જવાબ તમારે પાઠ્યપુસ્તકની અંદર જવાબ લખવાના છે. પુનરાવર્તન એક વિષયની માહિતી આપણે આગળની વિડીયોમાં જોઈશું.